સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત તેમજ વલસાડ ડુંગળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ત્રણ ગુનામાં છેલ્લા 13 વર્ષથી ભાગતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના બે ગુનામાં અને વલસાડ ડુંગળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના એક ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સુરેશ ચિડમલ પુરોહિત વાપીમાં આવેલા મોરારી સર્કલ નજીક એક એપાર્ટમેન્ટમાં રહે છે। પોલીસ બાતમીના આધારે આરોપી સુરેશ પુરોહિતની ધરપકડ કરી હતી। સુરેશ પુરોહિત નામના આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી હતી કે તેને 2009માં સુરતમાં આવી રાજસ્થાનના વતની અને તેનો પરિચય નરસિંહ નામના વ્યક્તિ સાથે ફરવા માટે વાહન ચોરી કરવાનું નક્કી કર્યું અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કરી અને બાઇક ચોરી કરી તે દમણ ફરવા ગયો હતો, પરંતુ ભરત આવતી વખતે બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ જતાં બાઇકને વલસાડ હાઈવે પર મૂકી દીધી હતી અને ત્યાંથી બીજી એક બાઇક ચોરી કરી આરોપી સુરત આવ્યો હતો। આરોપીએ એવું પણ જણાવ્યું હતું કે બાઇક ચોરીના ગુનામાં તેનો સાગરીત પકડાઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસ તેને શોધવા માટે તેના વતન ગઈ હોવાને કારણે તે વાપી ચાલ્યો ગયો હતો અને ત્યાં અતુલ શક્તિશ્રી વ્હીકલ ટેમ્પો લઈને ટેમ્પો ભાડેથી ચલાવવાનું કામ કરતો હતો।